વાગરા તાલુકાના કલાદરા ગામના લોકોએ સરકારી પડતરની જમીનમાં શરૂ થતા માટી ખનન સામે વિરોધ ઉઠાવ્યો છે. સોમવારના રોજ મહિલાઓ સહિતના ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે ધસી આવી માટી ખનન માટેનો પંચાયતનો ઠરાવ રદ કરવાની માંગ સાથે આવેદન આપ્યું હતું. કલાદરા ગામે પંચાયતે ગામના જ રહીશ એવા ઉદયસિંહ ગોહિલને માટી ખનન માટે સરકારી પડતરની જગ્યા ફાળવવા ઠરાવ કર્યો હતો. ગ્રામજનોને તેની જાણ થતાં તેમણે જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને માટી ખનન રોકવાની રજૂઆત કરી હતી, પરંતુ લીઝ ધારકોએ પોલીસની હાજરીમાં બે દિવસ પહેલા માટી ખનનની શરૂઆત કરતા ગ્રામજનોના ટોળા પોતાના ઢોરો સાથે ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને ખનન અટકાવ્યું હતું. પોલીસે લીઝ ધારક અને ગ્રામજનો વચ્ચે દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો. દરમિયાન ગામની જમીન બચાવવા ગ્રામજનો આજે કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા, જ્યાં તેમણે જીવ આપી દઈશું પણ જમીન નહીં ખોદવા દઈએ તેવા હુંકાર સાથે માટી ખનન સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ દેખાવ કરી પંચાયતનો ઠરાવ રદ કરી માટી ખનનની મંજૂરીને પણ રદ કરવાની માંગ કરી છે. મારું પોતાનું 10-15 ધોર છે, જે તળાવ ખોદવા માંડ્યા તો અમે ચારવા ના કઈ, ને જે ખોડે છે રફીક મેમર એ કોઈ વાતે માનતા નહીં, પૈસાની દબાણ કરેલી છે ને અમને ધમકી આપે છે, જો બંધ નહીં કરે તો અમે આગળ કરીશું, આગળ પહોંચીશું, વારી શું કરવાના છે, તો અમારી ભૂખ હડતાલ પર બેસી જઈ હું કઈ જઈને ખોડીને અમે સમાજમાં ભેગું તેલું છે. જમીન ખોડી ખોડી કરેલી છે, આ સહેલું જે એક માલધારી ચડે એટલી આટલી સહેલી જગ્યા છે, ચોફે બધા 5-6-8 ખાડા ખોડી પાડેલા છે ને આવી ધમકી આપે છે કે 2017 સાલમાં આ જમીન અપાઈ ગયેલી છે, પણ અમને કશું જણાયું નથી, ગામ પંચાયત અમને કશું જણાયું નથી. એમની જ મિટિંગ કરે ને ગામ સમાજને બોલાવતા નહીં, પોતે પોતે જાતે જાતે એકલી મિટિંગ કરી ને જાતે પૈસા આપીને આવી રીતે ખોડકામ આપી દીધેલું છે. ત્યાં ખોડલ કામ ચાલ્યું ત્યારે અમે જઈને ઉતારે અમે બધા આવી સમાજમાં ભેગા થયા કે આવી રીતે ખોડી નાખશે તો માલધારી ચાલશે કઈ, ખેતર જવાશે કેવી રીતે, ચોફે ખાડીને બધું પાણી અમે પાછળ આવી ચૂક્યા છે, 5 ખાડી ખોડાઈ ગયેલી છે, તેમાં બધો ભાઈ રસ્તો બી બંધ થઈ ગયેલો છે. અમે એટલા કલેક્ટરને વિનંતી કરવા આવેલા છે કે આ તમે બંધ કરાવો. વાગરા તાલુકાના કલાદરા ગામે મોટા પાયે પશુપાલન કરી પોતાનું જીવન ચલાવતા પશુપાલકો ગાય ભેંસ બકરા વગેરે વ્યવસાય સાથે સંકળાયેલા છે, જે આજે ગામ કલાદરા ગામમાં સર્વે નંબર 74માં ગામના જ રફીકભાઈ નામના વ્યક્તિને 2017માં સરકાર દ્વારા ઠરાવ કરી દેવામાં આવેલા કે આ જમીન જેઓ ખોટકામ માટે કરશે, પણ આજે મોટા પાયે ગામમાં ખોટકામ થઈ રહ્યું છે, જેને લઈ પશુપાલકો ચિંતિત થઈ રહ્યા છે કે તેઓના પશુઓનું ચારણ કરવું ક્યાં, એ પ્રશ્નને લઈને આજે સમગ્ર માલધારી સમાજ એકત્ર થઈ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી નિવેદન કરશે કે આ કામકાજ વહેલી તકે અટકે જેથી કરી પશુપાલકો પોતાનું જીવન ચલાવી શકે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.